नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे वाणिज्य पत्रना प्रसंगोपात भाग जोशुं। अगाउना लेक्चर नी अंदर आपणे वात करी हती वाणिज्य पत्रना कायमी भागो में एक पहेलो भाग जे छे शीर्षक, एना विशे पण आपणे डिटेल में अभ्यास करेलो। परंतु वच्चे वाणिज्य पत्रना प्रसंगोपात समझावाना रही गेला, एटला माटे आपणे आ लेक्चर वच्चे एक एड करेल छे। त्यार पछी हवे पछीना लेक्चरनी अंदर वाणिज्य पत्रना जे कायमी भाग छे एमां एक आपणे शीर्षक समझावेलू, अने शीर्षक पछी बीजो टॉपिक आपणे प्रसंगो कायमी भागनो बीजो भाग आपणे समझावशुं। तो आजना लेक्चर में वाणिज्य पत्रनी अंदर प्रसंगोपात उपयोग थता भागों विषे जोईए, तो एमा आठ भाग पड़े छे। एमा छे पहलो भाग अंगत अथवा अन्य नोंध, पछी छे ध्यान आकर्षक रेखा, त्रीजू छे विषय सूचक रेखा, त्यारबाद बिडाण, कार्बन कॉपी नी नोंध, ओळख रेखा, टपाल रवानगी नी सूचना, अने छेले छे ताजा कलम। आ आठ जे भागो छे ए वाणिज्य पत्रना प्रसंगोपात उपयोग में लेवाता भागो छे। इन केस समय संजोगों अनुसार आ वाणिज्य पत्रना प्रसंगोपात भागोनो उपयोग थाय छे। वाणिज्यक पत्रों में समावाता जे आ सात भाग उपरांत केटलाक प्रसंगोपात भागो पण छे के जेनो जरूरियात मुजब उपयोग थाय छे। रनिंग दरेक पत्र में आ प्रसंगोपात भागोनो उपयोग थतो नथी, પણ જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવાનો હોય છે। આ પ્રસંગોપાત ભાગના સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવાતી માહિતી અંગેની સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી એના પ્રત્યે કાળજી રાખવી જોઈએ। હવે પછીના પ્રસંગોપાત અંગોમાંથી કેટલાક પત્રના મુખ્ય ભાગની પહેલા અથવા તો કેટલાક પત્રના મુખ્ય ભાગની પછીના સ્થાને લખાય છે, અને કેટલાક ભાગ એવા છે કે છેલ્લે હસ્તાક્ષર એટલે કે સાઇન થઈ જાય પછી લખાય છે। અત્રે એક નમૂનો આપેલો છે જે તમે જોઈ શકો છો। પેલું છે અંગત અથવા અન્ય નોંધ। આ ભાગ છે એ વાણિજ્ય પત્રનો કાયમી ભાગ જે છે, તારીખ જે કાયમી છે દરેક પત્રોમાં લખવું પડે, એની નીચે લખવામાં આવે છે અંગત અથવા અન્ય નોંધ। જો તમે પત્ર લખતા હો અને કોઈ બીજી વધારાની અંગત માહિતી આપવા માગતા હોય કે કોઈ નોંધ કરવા માગતા હોય તો જમણી બાજુ તારીખની નીચે અંગત અથવા અન્ય નોંધ લખવામાં આવે છે। ત્યારબાદ ધ્યાન આકર્ષક રેખા, જે સંબોધનની પહેલાં તમે જુઓ ધ્યાન આકર્ષક રેખા અને વિષય સૂચક રેખા, આ બે જે છે એ વિષયની ઉપર એટલે કે સંબોધનની ઉપર લખવામાં આવે છે કે કોઈ પણ વિશેષ બાબત અંગે તમે પત્ર મેળવનારનું ધ્યાન દોરવા માગતા હો તો ધ્યાન આકર્ષક રેખા છે એ લખવામાં આવે છે। વિષય સૂચક રેખા એટલે વિષય જે છે એની નીચે અંડરલાઇન કરવાની હોય છે, જેથી કહીને વિષય છે એ તાત્કાલિક પત્ર મેળવનારના ધ્યાનમાં આવે। એટલે કહેવાનો મતલબ એ છે કે આ બે જે છે એ પ્રસંગોપાત ભાગો છે, કાયમી ભાગોમાં વિષય સૂચક રેખા દોરવામાં આવતી નથી, પણ પ્રસંગોપાત ભાગોની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછી છે બિડાણ। આ પત્રના પ્રસંગોપાત ભાગ જે છે બિડાણ, એ જમણી બાજુ જે હસ્તાક્ષર છે
हस्ताक्षर सिग्नेचर पूरा थाय पछी डाबी बाजू लखवामां आवे छे बिडाण। हस्ताक्षरनी नीचेनी लाइनमां डाबी बाजूथी बिडाण लखवामां आवे छे। त्यार पछीनो भाग कार्बन कॉपीनी नोंध એ પણ બિડાણની નીચે લખવામાં આવે છે। ઓળખ રેખા પણ ડાબી બાજુ પત્ર પૂરો થાય એટલે અંતિમ ભાગમાં લખવામાં આવે છે। ટપાલ રવાનગીની નોંધ પણ ન્યાજ આવે અને સૌથી છેલ્લે પત્ર પૂરો થાય પછી સૌથી છેલ્લે લખવામાં આવે છે તાજા કલમ। તો જે આ પાંચ પત્રના પ્રસંગોપાત ભાગો છે એ હસ્તાક્ષરની નીચે પત્રની ડાબી બાજુ લખવામાં આવે છે અને ત્રણ જે ભાગો આપણે જોયા અગાઉ પ્રસંગોપાત ભાગો એ પત્રની શરૂઆતમાં અને બે પત્રમાં મધ્યમાં લખવામાં આવે છે। આ પ્રસંગોપાત ભાગો એવા છે, આના વિશે પણ આપણે હવે પછીના લેક્ચરોની અંદર કાયમી ભાગના ભાગ એક પછી એક સમજાવી લઈ ત્યારબાદ એક પછી એક પ્રસંગોપાત ભાગો વિશે સમજૂતી મેળવશું। તો આ પ્રસંગોપાત ભાગો છે એ રનિંગ નથી, દરેક પત્રમાં લખવામાં આવતા નથી, પણ જરૂરિયાત મુજબ એનો ઉપયોગ થાય છે। તો આજના લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગો જે છે એનો અભ્યાસ કર્યો, એ ક્યાં લખવામાં આવે છે પત્રની અંદર, પત્રમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે એ બહુ વ્યવસ્થિત યાદ રાખજો, પત્ર લખતી સમયે આ ઉપયોગી થાય। જ્યારે તમે વાણિજ્ય પત્ર લખવાના થાય ત્યારે આ પ્રસંગોપાત ભાગો ક્યાં લખવા પ્લસ કાયમી ભાગો ક્યાં લખવા એની જાણકારી હોય એ ખૂબ જરૂરી છે। હવે પછી લેક્ચરની અંદર આપણે જે કાયમી ભાગો સમજાવવાના ચાલુ હતા એ ભાગ એમાં બીજો ભાગ જે છે શીર્ષક પછીનો એ હવે પછીના લેક્ચરમાં આપણે સમજશું। ધન્યવાદ।